વિદ્યાર્થી મિત્રો, સેન્ટ જેમ્સ પરિવાર તમારા બધાનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 7માં બરાબર ને જીવન કલા વિષયનો બરાબર ને ત્રીજો પાઠ ભણીશું. પહેલા બે પાઠ ભણી ચૂક્યા બરાબર કે પ્રાર્થના શા માટે જરૂર છે, પછી જીવનમાં ખુશ કઈ રીતે રહી શકાય. હવે આજે આપણે શીખવાનું છે આપણો દેશ. આપણા દેશનું નામ શું છે બરાબર ને? ભારત. જીવનમાં દરેક કોઈ વ્યક્તિ ભાઈ કોઈ પણ વ્યક્તિ કોઈ ને કોઈ દેશ સાથે સંબંધ ધરાવે છે. ધરાવે છે કે નહીં ધરાવે? એ દેશ જ એની માતૃભૂમિ કહેવાય. ભલે એ થોડો સમય કમાવા માટે વિદેશ ગયો હોય, એની માતૃભૂમિ નહીં, જે દેશનો જન્મ થયો હોય કે એના પૂર્વજનો જન્મ થયો હોય, એ દેશ સાથે સંબંધ ધરાવતો એની માતૃભૂમિ કહેવાય. એટલે તમે જુઓ, તમે તમારા વતનમાં અત્યારે રહેતા નથી, પણ તમે કહીએ તમારું મૂળ વતન ક્યાં, તો તમે તરત થઈ ગયું છે અમે ત્યાં પરિવારનું અત્યારે હાલીએ છીએ. તમે તો ત્યાં રહેતા નથી, પણ તમારા પૂર્વજ ત્યાંથી સંબંધ ધરાવે છે, એટલે તમે આપણી મૂળ વતન દે. હવે માતૃભૂમિ છે બરાબર, આપણી માતૃભૂમિ કઈ છે? ભારત. ભારત આપણી માતૃભૂમિ છે, આપણો દેશ છે. તો આપણે આપણા દેશ માટે તન મન અને ધનથી લોચાવટ થવું જોઈએ. દેશમાં આપણને ઘણા બધા હકો મળેલા છે. આપણે ઘરડાથી ત્યાં સુધી આપણે બધા હકો ભોગવીએ છીએ, પણ આપણે હકો ભોગવીએ સાથે સાથે આપણે દેશ પ્રત્યેની ફરજો પણ અદા કરવી જોઈએ. દેશ પ્રત્યેની ફરજો કઈ કઈ છે તે પણ જાણવા જાણવાનું છે કે જીવનમાં કાંઈ ને કાંઈ બની અને દેશ ઉપયોગી બનવાનું છે. સૈનિક બનીને, પોલીસ બનીને, ઇન્જિનિયર બનીને, ડૉક્ટર બનીને, એક સારો નેતા બનીને પણ આપણે આ દેશની સેવા કરી શકીએ છીએ, દેશને આગળ વધારી શકીએ છીએ. શિક્ષક સારા બનીને પણ દેશને આગળ વધારી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં આપણો દેશ પાઠમાં ઘણું બધું શીખવાનું છે કે આપણો દેશ પ્રત્યેના આપણા દેશમાં આપણા હકો કયા છે, આપણી ફરજો કઈ છે. આપણે હંમેશા પોતાના દેશને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ, પછી આપણે બરાબર ને, પહેલો આપણો દેશ પછી આપણે. તો જીવનમાં દરેક નાગરિક જો વિચારે તો જીવનમાં દરેક દેશની પ્રગતિ કરશે, અને દરેક વ્યક્તિ જો જીવનમાં દેશમાં બનાવેલા નીતિ નિયમો પાડશે તો દેશમાં શાંતિ અને સલામતી રહેશે, પણ દરેક નાગરિક ઉપર પડશે. તો આજે આપણે જે શીખવાનું છે, આપણે શું શીખશું, શીખીશું આ પાઠમાં કે આપણે દેશ પ્રત્યેની ફરજો કઈ કઈ છે, અને જીવન જીવનમાં આપણે કઈ રીતે એનો અમલ કરી અને દેશ પ્રત્યે સમર્પિત થશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પાઠની સમજ મેળવીએ. પાઠ 3, આપણો દેશ. પ્રથમ ભાગમાં આપણે જોઈએ, આ દુનિયામાં આવેલો દરેક માણસ કોઈ ને કોઈ દેશ સાથે સંબંધ ધરાવે છે બરાબર. આપણે આ દુનિયામાં કોઈ પણ બરાબર ને, કોઈ પણ માણસ, કોઈ દરેક માણસ બરાબર ને, કોઈ ને કોઈ દેશ સાથે સંબંધ ધરાવે છે. એની માતૃભૂમિ કહેવાય છે. એ શું જે દેશ સાથે સંબંધ ધરાવતો હોય એની માતૃભૂમિ કહેવાય છે. આપણે બધા ભારત દેશ સાથે સંબંધ ધરાવીએ છીએ. આપણે બધા કોની સાથે સંબંધ ધરાવીએ છીએ? ભારત દેશ સાથે સંબંધ ધરાવીએ છીએ. તેથી તે આપણી માતૃભૂમિ છે. આપણી માતૃભૂમિ કઈ છે? ભારત. કારણ કે આપણે ભારત દેશ સાથે સંબંધ ધરાવીએ છીએ. જેવી રીતે એક માં એના બાળકોની કાળજી લે છે, તેવી જ રીતે આપણે આપણો દેશ આપણી કાળજી લે છે. જે રીતે માતા છે આપણને બધી આપણી કાળજી લે છે, એ રીતે આપણો દેશ પણ આપણી કાળજી લે છે. આપણને પીવા માટે પાણી, ખોરાક, બધું આ દેશમાંથી અન્ન જે કાંઈ છે બધું શેમાંથી પ્રાપ્ત થાય છે? આ દેશમાંથી પ્રાપ્ત થાય છે. હવે આપણા દેશમાં આપણને કેટલાક હકો મળેલા છે. આપણે ગમે ત્યાં ફરી શકીએ છીએ. આપણને હક મળેલો છે, આપણા દેશમાં ગમે ત્યાં જગ્યાએ ફરી શકીએ છીએ, ગમે તે ધર્મ પાળી શકીએ છીએ. જો આપણે ઘરડા થઈ ગયા હોઈએ તો ચૂંટણીના સમયે પોતાનો મત પણ આપી શકીએ છીએ. પણ આપણે કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે. આપણો ભારત દેશ છે એવો દેશ છે કે આપણે કોઈ પણ ધર્મ છે પાળી શકીએ છીએ. પછી જો આપણે ઘરડા થઈ ગયા હોઈએ તો ચૂંટણીના સમયે પોતાનો મત પણ આપી શકીએ છીએ. આપણે સંગઠનો પણ બનાવી શકીએ છીએ. આપણે શું કરીએ છીએ? સંગઠનો પણ બનાવી શકીએ છીએ. આપણે ચૂંટણીમાં ઊભા પણ થઈ શકીએ છીએ વગેરે. આપણે ચૂંટણીમાં ઊભા પણ રહી શકીએ છીએ, કારણ કે આપણને દેશમાં આટલી સ્વતંત્રતા આપવામાં આવી છે. આ બધા હકો એમને મળતા નથી જે ભારતીય નથી. આ બધા હકો કોને નથી મળતા? જે ભારતીય નથી. કારણ કે દરેક જે વ્યક્તિ જે દેશનો હોય બરાબર, નાગરિક હોય, એને જ આ હકો મળે છે.
આવી રીતે દરેક દેશ ત્યાંના નાગરિકોને ચોક્કસ હકો પર જે વ્યક્તિ જે દેશનો નાગરિક હોય ત્યાંના હકોને પ્રાપ્ત થાય છે. નાગરિકો એ લોકો હોય છે જે દેશ સાથે સંબંધ ધરાવે છે. નાગરિકોને કહેવાય કે જે એ દેશ સાથે સંબંધ ધરાવે છે. આપણે ભારતીય નાગરિક કહેવાય છે કારણ કે આપણે ભારત દેશ સાથે સંબંધ ધરાવીએ છીએ. જાપાની લોકો જાપાનની નાગરિકતા, ફ્રાન્સના લોકો ફ્રાન્સની નાગરિકતા ધરાવે છે. દરેક માટે એનો દેશ એની માતૃભૂમિ છે. દરેક માટે એનો દેશ શું છે? માતૃભૂમિ છે. જેવી રીતે આપણને કેટલાક હકો મળેલા છે એવી જ રીતે આપણે કેટલીક ફરજો પણ છે. હવે આપણે હક માટેની ચર્ચા કરતા હોઈએ છીએ કે ના મને આ મળવું જોઈએ મને, પણ આપણે આપણા દેશ પ્રત્યેની પણ ફરજ છે. દેશ પ્રત્યેની ફરજ શું છે કે આપણે તન મન અને ધનથી બરાબર ને દેશને સમર્પિત થવું જોઈએ, દેશને આપણી સેવા કરવી જોઈએ. તો આપણી કેટલીક ફરજો પણ છે. દરેક નાગરિકની સૌથી પહેલી અને અગત્યની ફરજ છે દેશ પ્રત્યે પ્રેમ છે. પ્રથમ આપણો દેશ પછી આપણે, બરાબર ને? હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, દેશ પ્રથમ હોવો જોઈએ પછી આપણે હોવો જોઈએ. કારણ કે દેશ છે તો આપણે છીએ, બાકી એનું કોઈ અસ્તિત્વ નથી. એટલે કે દેશ પ્રત્યેનો પ્રેમ છે આપણી પ્રથમ ફરજ. શું છે? દેશ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. કોઈ પણ દેશ પ્રત્યે પ્રેમ એ દેશભક્તિ કહેવાય, બરાબર? કોઈ પણ દેશ પ્રત્યે પ્રેમ એટલે કે તે શું કહેવાય? દેશભક્તિ કહેવાય. એનો અર્થ એ થાય છે કે ગમે તે રીતે દેશની સેવા કરવા તૈયાર હોય છે. આપણે ગમે તે દેશની સેવા કરી શકીએ છીએ. એવું નથી કે સૈનિકમાં જોડાઈ એટલે કે આપણે યુદ્ધમાં લડવા જઈએ તો જ આપણે દેશના નાગરિક કહેવાય. આપણે ડૉક્ટર બનીને, શિક્ષક બનીને, ઇન્જિનિયર બનીને, બરાબર ને, તો આપણે દેશની સેવા કરી શકીએ છીએ. એક સારો નાગરિક એના દેશને સૌથી આગળ રાખે છે. એક સારો નાગરિક શું કરે? દેશને હંમેશા પ્રથમ રાખે છે. તે હંમેશા દેશ માટે તેના જીવનનું બલિદાન આપવા પણ તૈયાર રહે છે. તે શું કરે છે? હંમેશા દેશ માટે તેના જીવનનું બલિદાન આપવા માટે પણ તૈયાર રહે છે. અને દેશના બધા લોકોનું એ સન્માન કરે છે. શું કરે છે? દેશના બધા લોકોનું એ સન્માન કરે છે. રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ પણ આપણી અગત્યની ફરજ છે. બરાબર? રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ પણ આપણી અગત્યની ફરજ છે. અને એની સાથે રાષ્ટ્રગાનનું સન્માન કરવું એ પણ આપણી અગત્યની ફરજ છે. આપણે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું જોઈએ, રાષ્ટ્રગાનનું સન્માન કરવું જોઈએ, આપણી રાષ્ટ્રીય મુદ્રાનું પણ આપણે સન્માન કરવું જોઈએ. એટલે જે કંઈ આપણે રાષ્ટ્રને લગતી વસ્તુ છે, રાષ્ટ્રીય વસ્તુઓ છે, એ બધાનું આપણે જતન કરવું જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. એક સારા નાગરિકે તેના દેશના બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ. એક સારા નાગરિકે શું કરવું જોઈએ? તેના દેશમાં જે કોઈ નિયમ આપવામાં આવે છે બધાનું પાલન કરવું જોઈએ. દેશમાં શાંતિ અને અમન ત્યારે જ આવી શકે છે જ્યારે દેશના બધા જ લોકો સરકારે બનાવેલા નિયમોનું ચુસ્ત પાલન કરે. બરાબર? દેશમાં શાંતિ અને અમન ક્યારે આવી શકે છે? બરાબર ને? બધી જગ્યાએ શાંતિ પ્રેમ ક્યારે આવી શકે છે? જ્યારે દેશના બધા જ લોકો સરકારે બનાવેલા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરે. દેશે આપણા માટે અત્યારે નિયમ બનાવ્યો છે કે લોકોએ માસ્ક પહેરીને ફરવું જોઈએ, બરાબર ને? અને બને ત્યાં જરૂરી ન હોય તો ઘરેથી બહાર નીકળવું નહીં, પણ આપણે એનું ઉલ્લંઘન કરીએ તો, માસ્ક પહેરીને બહાર ન નીકળીએ તો આપણે આ દેશના નિયમોનું ઉલ્લંઘન કરવું, જેનાથી આપણે દેશને નુકસાન કરશું. એક સારા નાગરિકે તેના દેશના બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ. હવે સાર્વજનિક મિલકતોનું રક્ષણ કરવું એ પણ દરેક નાગરિકની ફરજ છે. સાર્વજનિક જેનો ઉપયોગ બધા જ લોકો કરે છે. હવે તમે ધારો કે બસમાં જતા હો, બસની સીટો તોડા તમે ક્યાંક ધારદાર ચીજ લઈને તોડી નાખો તો તેનું તમે નુકસાન કરી રહ્યા છો ને. પછી આપણે કોઈ ઇમારત છે એના ઉપર તમે કોઈ ગંદુ લખાણ લખો છો, તમારું નામ લખો છો, તો આ પણ એક દેશનું નુકસાન જ છે. એટલે આપણે સાર્વજનિક મિલકતોનું કે જે આપણા બધા માટે ઉપયોગી છે એવી મિલકતોનું રક્ષણ કરવું જોઈએ. દરેક નાગરિકની ફરજ બને છે. જે વસ્તુ કે મિલકતનો સંબંધ સરકાર સાથે છે એ વસ્તુ કે મિલકત એ દેશના લોકોની પણ છે. સરકાર સાથે જે જે વસ્તુનો સંબંધ છે એ આપણી પણ મિલકત કહેવાય છે. સાર્વજનિક વસ્તુઓનો બગાડ કે દુરુપયોગ કરવો જોઈએ નહીં. મેં હમણાં વાત કરીને કે સાર્વજનિક વસ્તુઓનો બગાડ કે દુરુપયોગ કરવો જોઈએ. હવે કે કોઈ જાહેરી મારતો હોય ને ત્યાં આપણે પાણી થૂકો કે પિચકારી ફેંકતા કે થૂકો નાખતા હોય, ગંદી કરતા હોઈએ તો એ કરવું જોઈએ નહીં. જેમ કે પાણી, વીજળી વગેરે, પાણી અને વીજળીનો પણ આપણે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. નહીં કે પાણી આપણને આવે છે એટલે વેડ ફેર રાખો, ના. આપણે એટલો વિચાર કરવાનો કે આજે આ પાણી બચાવશું તો હોઈ શકે ભવિષ્ય માટે પણ પાણી બચશે. એવી રીતે વીજળીનું પણ ગમે ત્યાં ભલે ને આપણે ક્યાં થોડું બિલ આવે છે એમ લાઇટ પંખા ચાલુ રાખીને ચાલ્યા જવું, ના. બરાબર ને? આપણે જરૂર
ન હોય ને આપણે જ્યાં બેઠા ન હોઈએ, ભલે ને એ સાર્વજનિક મિલકત હોય, છતાં પણ આપણે તેનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે આ દરેક દેશની અગત્યની, બરાબર, આ દરેક દેશની અગત્યની શું છે, વસ્તુઓ છે. મત આપવો એટલે કે વોટિંગ કરવું એ પણ આપણી અગત્યની ફરજ છે. આપણે મત પણ આપવો જોઈએ, કારણ કે આપણે જ આપણામાંથી નેતાઓ ચૂંટીને મોકલશું એ જ સારું કાર્ય કરી શકશે. આપણે વોટિંગ જ આપવાની જઈએ તો, એટલે આપણે આપણા દેશ માટે કયું વ્યક્તિ સારું છે એ આપણને ખબર હોય છે. આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરીને આપણી સરકાર પસંદ કરીએ છીએ. જો કોઈ નાગરિક પોતાની ફરજ નિભાવવા નિષ્ફળ જાય તો એક ખરાબ સરકાર બની શકે છે. જો આપ વોટિંગ વ્યવસ્થિત ન થાય તો એક ખરાબ સરકાર બની શકે છે, જે દેશનું ઘણું બધું નુકસાન પણ કરી શકે છે. આપણા દેશનું રક્ષણ કરવું એ પણ દરેક નાગરિકની અગત્યની ફરજ છે, બરાબર. આપણા દેશનું રક્ષણ કરવું એ પણ દરેક નાગરિકની અગત્યની ફરજ છે. દરેક દેશને પ્રામાણિક, જવાબદાર અને પરાક્રમી નાગરિકોની જરૂર હોય છે. દરેક દેશને પ્રામાણિક હોય, પછી જવાબદાર વ્યક્તિ હોય અને પરાક્રમી નાગરિકોની જરૂર હોય છે. દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે એ દેશના નાગરિકો સારા હોય. હવે દેશનો વિકાસ ત્યારે ક્યારે શક્ય બને, જ્યારે એ દેશના નાગરિકો સારા હોય. યુવા વર્ગ ઘણી બધી વસ્તુઓ કરી શકે. હવે યુવા વર્ગ છે દેશની પ્રગતિ માટે ઘણું બધું કરી શકે છે. પણ અત્યારે યુવા પેઢી જોઈએ તો કેટલીક યુવા પેઢીઓ છે અત્યારે મોબાઈલ ટેકનોલોજી, બરાબર ને, મોબાઈલ ટેકનોલોજી છે એનો દુરુપયોગ કરી અને પતનના માર્ગે જઈ રહી છે. હવે આપણે જોઈએ કે યુવા વર્ગ ઘણી બધી વસ્તુ શું કરી શકે જેનાથી આ દેશના સારા નાગરિક બની શકે છે. યુવા વર્ગ તેના મતનો ઉપયોગ કરે, અત્યારે ગાઈ શકતા નથી, બરાબર, તમે લોકો છે અત્યારે તમારા મતનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તેઓની વયમર્યાદા પૂરી થઈ નથી. આપણે 18 વર્ષે મત આપવાનો અધિકાર મળે છે, પણ યુવા વર્ગ તો હજી, બરાબર ને, 18 વર્ષ ન થયા હોય, બરાબર ને, એ લોકો મત આપી શકતા નથી. એ લોકો ચૂંટણીમાં પ્રત્યાશી તરીકે ઊભા થઈ શકતા નથી. આપણે યુવા વર્ગને આપણા દેશના શત્રુઓ સામે સૈનિકો બનાવીને ઊભા કરી શકતા નથી, બરાબર. આપણે યુવા વર્ગને આપણા દેશના શત્રુઓ સામે સૈનિકો પણ બનાવી શકતા નથી, કારણ કે ઉંમર નાની હોય છે. એટલે યુવા વર્ગ એમની ફરજો પૂરી પાડીને જ દેશની સેવા કરી શકે. એટલે યુવા વર્ગનું અત્યારે કાર્ય શું છે, યોગ્ય રીતે ભણતર પૂરું કરવું, પોતાનો અભ્યાસ પૂરો કરવો. તો યુવા વર્ગ છે, બરાબર ને, પોતાની ફરજો પૂરી પાડીને દેશની સેવા કરી શકે છે. આપણે આપણો પાઠ વાંચીએ છીએ, માતા પિતાની આજ્ઞાનું પાલન કરીએ છીએ, આપણને સોંપેલા નાના નાના કામો કરી યુવા વર્ગ પોતાની ફરજ પૂરી પાડી શકે છે. આ સિવાય જુદા જુદા વિષયોના અધ્યયનમાં પણ રસ દાખવી, જેમ કે ભૂગોળ, ઇતિહાસ, ગણિત, વિજ્ઞાન વગેરેથી યુવા વર્ગ પોતાના, બરાબર ને, પોતાનું જ્ઞાન વધારી શકે છે. ઇતિહાસનું અધ્યયન કરી આપણે ભારતના ઐતિહાસિક ગૌરવનો પરિચય, ઇતિહાસનું અધ્યયન કરી કે આ પહેલાંના સમયે લોકો કેવા હતા, આપણા દેશે કઈ રીતે આઝાદી મેળવી, એના વિશે વાંચી અને આપણે ગૌરવ લઈ શકીએ છીએ. આ ઐતિહાસિક કથાઓ આપણને આપણા દેશના મહાન, બરાબર, આ ઐતિહાસિક કથાઓ છે એ આપણા દેશના મહાન રાજા મહારાજાઓ છે, બરાબર, એ લોકો કઈ રીતે બલિદાનને આપ્યું, કે એ પહેલાંના સમયમાં કેવા લોકો કે નેતાઓ કેવા થઈ ગયા એના વિશેની માહિતી આપણને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે, બરાબર ને, ખાસ કહીને એ જોવાનું છે કે આપણા દેશની પ્રગતિ કઈ રીતે થાય, બરાબર, તમે લોકો કઈ રીતે દેશની પ્રગતિમાં પ્રગતિ કરાવી શકો છો. તો એના માટે પહેલી તમારી અત્યારે ફરજ બને છે કે તમારે અત્યારે યોગ્ય રીતે અભ્યાસ કરો. તમારું કામ શું છે, કે યોગ્ય રીતે અભ્યાસ કરો અને પછી, બરાબર ને, ડૉક્ટર, ઇન્જિનિયર કેવું બની અને તમે દેશની પ્રગતિ કરાવી શકો છો, દેશની સેવા કરી શકો છો. તો આજે આપણે અહીં સુધી સમજ મેળવીશું, બરાબર ને. બીજા ભાગમાં બીજી આપણી કઈ કઈ ફરજો છે, કઈ રીતે દેશને આપણે મદદ કરી શકશું કે સેવા કરી શકશું એના અંગે જોશું. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.